टीवाईबीए सेम फाइव अर्थशास्त्र में पेपर नंबर 16 बैंकिंग ने नाणा बजार एक यूनिट 3 नाणा बजार एम आप गया वीडियो में नाणा बजार मध्यस्थीओ जोता था। एना बे विभाग है, नियंत्रित विभाग और अनियंत्रित विभाग एट्ले कि बिननियंत्रित विभाग। आप काले नियंत्रित विभाग जोयुं तुं, आजे आप बिननियंत्रित विभाग नाणा बजार आज आप मध्यस्थीओनी लाक्षणिकता, नाणा बजारनुं महत्व अने कार्य आ वीडियो में आज आप आटलू जोशी। बिननियंत्रित विभाग, नाणा बजारनी लाक्षणिकताओ, नाणा बजारनुं महत्व अने कार्य आज आप आटलू जोशी। बिननियंत्रित विभाग ए मध्यस्थीओनो एक विभाग है, नियंत्रित विभाग अने बिन नियंत्रित विभाग एटले आ छे ईओनी हारे आवशे अने नाणा बजारनुं महत्व अने कार्य ई अलग पॉइंट थशे। एटले नाणा बजारना मध्यस्थीओमां बे आवशे, नियंत्रित विभाग अने अनियंत्रित विभाग, अने पछी नाणा बजारनुं महत्व अने कार्य ई पण शोर्ट नोट रीते पूछाई शके अने आ पण शोर्ट नोट रीते पूछाई शके कि नाणा बजारना मध्यस्थीओमां केटला विभाग छे। तो बे, नियंत्रित विभाग अने अनियंत्रित विभाग, एमां कोण कोण आवे ते अने पछी छे नाणा बजारना कार्यो अने महत्व, जे आपणे आमां आजे ज अभ्यास करीशुं। एटले नियंत्रित विभाग तो ई कोने कहेवाय, नाणा बजारना संगठित विभागमां नियंत्रित संस्थाओनो समावेश करवामां आवे छे। एटले के नाणा बजारना आपणे नियंत्रित विभागमां केनो संगठित क्षेत्रनो अभ्यास करवामां आवे छे, ज्यारे आ विभागमां मध्यस्थीओ संस्थाओ नियंत्रित होती नथी। आથી તેને ખાલી જગ્યા આથી તેને પણ કહેવામાં આવે છે કે આ બિન નિયંત્રિત વિભાગ કહેવામાં આવે છે, કેને આ વિભાગમાં મધ્યસ્થીઓની સંસ્થાઓ નિયંત્રિત હોતી નથી, આથી તેને બિન નિયંત્રિત વિભાગ કહેવામાં આવે છે। એટલે ભારતમાં બિન સંગઠિત નાણા બજારના મધ્યસ્થીઓની સંખ્યાઓમાં દેશી શરાફો, ગ્રામીણ સાહુકારો, જમીનદારો, અન્ય અમીર વર્ગનો સમાવેશ કરવામાં આવે છે, જેને બિન નિયંત્રિત વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે। મધ્યસ્થીઓની આ સંસ્થાઓ રિઝર્વ બેંકના નિયંત્રણ હેઠળ હોતી નથી, જે નિયંત્રિત વિભાગમાં રિઝર્વ બેંકના નિયંત્રણ હેઠળ હોય છે, જ્યારે બિનનિયંત્રિત વિભાગમાં રિઝર્વ બેંકના નિયંત્રણ હેઠળ હોતી નથી। દેશી શરાફો, ગ્રામીણ સાહુકારો, જમીનદારો, અન્ય અમીર વર્ગોનો સમાવેશ બિનનિયંત્રિત વિભાગમાં કરવામાં આવે છે। એટલે કે આ વર્ગના લોકો ભારતમાં વર્ષોથી નાણાકીય લેવડદેવડનો ધંધો કરતા આવ્યા છે। એટલે શ્રોફ સમિતિના મંતવ્ય મુજબ દેશી શરાફો, સાહુકારો આંતરિક વેપારની 75-90% સુધીની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડે છે। અલબત્ત રિઝર્વ બેંકે હાથ ધરેલા કેટલાક પગલાઓના કારણે હવે ગ્રામીણ વિસ્તારોમાં સાહુકારોનું વર્ચસ્વ ઘટવા પામ્યું છે અને તેનું સ્થાન સહકારી બેંકો, ગ્રામીણ બેંકો, અર્ધ સહકારી નાણાકીય સંસ્થાઓએ લીધેલ છે। આમ ધીરે ધીરે હવે આ વર્ગનું અસ્તિત્વ નષ્ટ થતું જાય છે, પરંતુ હજુ આજે પણ ભારતના ખેડૂતોએ આ વર્ગ પાસેથી નાણાં ઉછીના લેવા પડે છે। આ સાથે હવે વેપારી બેંકની શાખાઓ પણ ગ્રામીણ વિસ્તારોમાં ખુલતી જાય છે। આમ એક અંદાજ પ્રમાણે કુલ ધિરાણના 50% જેટલું ધિરાણ હજુ આ વર્ગના લોકો દ્વારા પૂરું પાડવામાં આવે છે। તેનું પહેલું જોઈએ તો સાહુકારો, તો આ ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેડૂતોને ગ્રામ્ય સાહુકારો મોટાભાગનું ધિરાણ પૂરું પાડે છે। સાહુકારો દ્વારા અપાતા ધિરાણની અને તેના વ્યવહારની નોંધપાત્ર ખાસિયત એ છે કે તેઓ વેપારી બેંકોની જેમ લોકો પાસેથી કોઈ પણ પ્રકારની થાપણો સ્વીકારતા નથી। સામાન્ય રીતે તેઓ હિસાબી ચોપડામાં ધિરાણ લેનારની સહી મેળવીને તેમના ઘરેણા, દાગીના કે જમીન કે ઉગતા પાક સામે ધિરાણ કરે છે, એટલે કે તેની અવેજોમાં ગીરો રાખે છે, એટલે ગીરવી મૂકે છે। આ સાથે નિશ્ચિત સમય મર્યાદામાં દેણદારોએ લીધેલું ધિરાણ પરત કરવું પડે છે। આ વિભાગની મધ્યસ્થી સંસ્થાઓ ધિરાણનો હેતુ પૂછતી નથી, તે નાણાં ગમે તે હેતુસર વાપરી શકે છે, પરંતુ આ પ્રકારના ધિરાણ પર સાહુકારો બહુ ઊંચા દરે વ્યાજ વસૂલ કરે છે। એટલે વ્યાજ, આપણે જે વ્યાજે પૈસા લઈએ તે ઉપરાંત વ્યાજનો દર દરેક ગ્રાહકો દીઠ જુદો જુદો હોય છે, જે દેવાદારો કોઈ પણ જાતનું તારણ કે ગેરંટી આપી શકતા નથી। તેમની પાસેથી સાહુકારો ઘણું ઊંચું વ્યાજ વસૂલ કરે છે અને દેણદાણોમાં મકાન, જમીન ગીરવી રાખીને તેમનું મોટા પાયે શોષણ કરે છે। ભારતમાં હજુ ઘણા પ્રાંતોમાં, પછાત વિસ્તારોમાં આ પ્રથા આજી પણ મોજૂદ છે। પછી બીજું છે દેશી શરાફો. દેશી શરાફો મુખ્યત્વે તેમનું કામકાજ શહેરી વિસ્તારોમાં જ કરે છે,
ભારતના નાણાં બજારમાં તેઓ મહત્વનું સ્થાન ધરાવે છે. વેપારી બેંકોમાં મોટે ભાગે મોટી વેપારી પેઢીઓ ઉત્પાદન હાથ ધરતા એકમોની નિયમ અનુસાર જ ટૂંકા ગાળાનું ધિરાણ પૂરું પાડે છે. આ ઉપરાંત વેપારી બેંકો તે સામે જરૂરી તારણ અને જામીનગીરીઓ પણ લે છે. આથી વિરુદ્ધ દેશી શરાફો અનેક નાના મોટા વેપારીઓ અને ઉત્પાદન હાથ ધરતા એકમોને સરળતાથી અને ઉદાર શરતોએ જોઈતું ધિરાણ આપે છે. જે એકમો વેપારી બેંકોની ધિરાણની શરતો પરિપૂર્ણ કરી શકતા નથી અને તેમની નાણાકીય જરૂરિયાતો શહેરી વિસ્તારની આ સૌ પેઢીઓ પૂરી પાડે છે. એટલે કે વર્તમાનમાં નાના ઉત્પાદન એકમોને સહાય કરવાનું જે સૂત્ર વેપારી બેંકોએ આપ્યું છે તેનો અમલ વર્ષોથી શરાફો કરતા આવ્યા છે. અલબત્ત અહીં પણ વેપારી બેંકો કરતાં દેશી શરાફોના વ્યાજના દર ઊંચા હોય છે અને દેશી શરાફો કેવળ બેન્કિંગની પ્રવૃત્તિ જ કરતા હોતા નથી. ઘણીવાર તો તેમનું વહીવટ ખર્ચ નીચું હોવાથી બેંકોની સરખામણીએ તેઓ નીચા વ્યાજે પણ ધિરાણ પૂરું પાડે છે. આ ઉપરાંત વર્ષોથી શરાફો ધિરાણની પ્રવૃત્તિ હાથ ધરતા હોવાથી તેઓનો લોકો સાથેનો વ્યક્તિગત સંપર્ક વિશેષ હોય છે. આથી ગ્રાહકોની ધિરાણ પરત કરવાની શક્તિને તેઓ સારી રીતે પીછાની કરી શકતા હોય છે. આમ ધિરાણ અને હુંડી બજારમાં વિકસવામાં શરાફોનો ફાળો આપણા દેશમાં નોંધપાત્ર છે. જમીનદારો, અમીર અને અન્ય શ્રીમંતો. એટલે મોહનદાસે જમીનદારો અને પરંપરાગત રીતે કેટલાક અમીરો પણ અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં ધિરાણની પ્રવૃત્તિ હાથ ધરતા માલુમ પડે છે. અંગ્રેજોના સમયમાં જાગીરદારો અને જમીનદારો મોટા પાયે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને જોતું તેતું ધિરાણ પૂરું પાડે છે અને તે સામે તેઓ ઘણો ઊંચો વ્યાજ વસૂલ કરે છે. અલબત્ત આ વર્ગના લોકો દેશમાં છૂટા છવાયેલા અને પછાત વિસ્તારોમાં ધિરાણની પ્રવૃત્તિ હાથ ધરે છે. તો કેટલાક અમીરો તો કેટલાક શ્રીમંતો વંશ પરંપરાગત આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમ કે મારવાડના મારવાડી વેપારીઓ, મદ્રાસના ચેટીઓ લોકો આ વ્યવસાય પરંપરાગત રીતે હાથ ધરતા આવ્યા છે. તેમની કામગીરી પણ મહંતંશે સાહુકારોને મળતી આવે છે અને તેમનો નાણાકીય વ્યવહાર પણ અનિયમનીય હોય છે. ભારતમાં ગરીબ ખેડૂતોનું શોષણ કરવામાં આ વર્ગના લોકોનો હિસ્સો પણ મોટા પાયે જોવા મળે છે. ધિરાણ સામે ઊંચું વ્યાજ વસૂલ કરે તેઓ ખેતી અને વેપારી ક્ષેત્રે ધિરાણ પૂરું પાડતા આવ્યા છે. પરંતુ સ્વાતંત્ર્ય બાદ હવે સરકારી પગલાંના કારણે તેમની પ્રવૃત્તિ ઘણી મર્યાદિત બનવા પામી છે. હવે જોઈએ આપણે નાણાં બજારના મધ્યસ્થીઓની લાક્ષણિકતાઓ શું છે. તો નિયંત્રિત બજારના મધ્યસ્થીઓની મુખ્ય લાક્ષણિકતા એ છે કે આ બજારના વ્યાજદરો નીચા હોય છે. અર્થાત આ વિભાગમાં સમાવિષ્ટ થતી બધી નાણાકીય સંસ્થા નિયમ અનુસાર વ્યાજ વસૂલ કરે છે. કેમ કે એનું નિયંત્રણ કોણ કરે છે? રિઝર્વ બેંક. જ્યારે અનિયંત્રિત બજારના મધ્યસ્થીઓના વ્યાજના દરો ઘણા ઊંચા હોય છે તેનું કારણ એ છે કે અનિયંત્રિત બજારમાં મેળવવામાં આવતું ધિરાણ ગમે તે હેતુસર વાપરી શકાય છે અને તેમાં રહેલા ઘટકો જેવા કે સાહુકારો, સરાફો, જમીનદારો વગેરે ધિરાણ પર બહુ જ ઊંચા વ્યાજદર વસૂલ કરે છે. બીજું કે નિયંત્રિત બજારમાં સમાવિષ્ટ થતા મધ્યસ્થીઓની સંખ્યા RBIના પ્રત્યક્ષ નિયંત્રણ હેઠળ હોય છે, તેમની દેખરેખ હેઠળ હોય છે અને તેની કામગીરી બચાવે છે. આથી આ સંસ્થાઓના વ્યાજદરમાં મહંદસ એકરૂપતા જોવા મળે છે. આથી વ્યાજના દરો નીચા હોય છે. જ્યારે અનિયંત્રિત વિભાગમાં મધ્યસ્થીઓની સંખ્યા RBIના નિયમ નીચે કામ કરતી નથી, આથી તેના વ્યાજદર ઘણા ઊંચા હોય છે અને તફાવત હોય છે. નિયંત્રિત અને અનિયંત્રિત બજારોના મધ્યસ્થીઓની સંખ્યાઓ એ રીતે પણ જુદી પડે છે કે ધિરાણ આપતી વખતે કાયદેસરના લખાણની બાબતમાં બંને વચ્ચે તફાવત જોવા મળે છે. નિયંત્રિત બજારની મધ્યસ્થી સંખ્યા સંસ્થાઓમાં ધિરાણ સંબંધી લખાણો સ્પષ્ટ અને નિયમ અનુસાર હોય છે, જ્યારે અનિયંત્રિત બજારના મધ્યસ્થીની સંસ્થા આવા કોઈ નિયમને અનુસરતી નથી. તેમાં ઋણ લેનાર વ્યક્તિ ગરજવાન હોય છે. આથી ગમે તે લખાણ પર તેઓ સહી કરી આપે છે. આમ કાયદેસરના લખાણની બાબતોમાં બંનેમાં તફાવત માલુમ પડે છે. નિયંત્રિત બજારના મધ્યસ્થીઓની સંખ્યાઓમાં નિયમોની બાબતમાં જળ હોય છે અને કરજદારો તેનું પાલન કરે છે, જ્યારે અનિયંત્રિત બજારમાં સંસ્થાના નિયમો પરિવર્તનશીલ હોય છે અને વ્યક્તિ જુદા પડે છે. આ દ્રષ્ટિએ જોતાં એમ કહી શકાય કે બંને બજારોના મધ્યસ્થીઓની સંખ્યાઓમાં પરિવર્તનશીલતાની દ્રષ્ટિએ જુદી જુદી હોય છે. બંને બજારના મધ્યસ્થીઓની સંખ્યાની એક વિશિષ્ટ લાક્ષણિકતા એ પણ છે કે તેમાં વ્યક્તિગત સંબંધો તફાવત રહેલા હોય છે. જેમ કે નિયંત્રિત બજારના મધ્યસ્થીની સંખ્યા સંબંધને રૂએ ધિરાણ લેનાર સાથે સંકળાયેલા હોતા નથી. તેમાં માત્ર તેનું જ મહત્વ હોય છે કે આથી વિરુદ્ધ અનિયંત્રિત બજારના મધ્યસ્થીઓની સંખ્યામાં ધિરાણ મેળવનાર વ્યક્તિ સાથે વ્યક્તિગત સંબંધની દ્રષ્ટિએ જોડાયેલા હોય છે. એટલે લીગલ પ્રોડક્ટ
પૂર્ણ ન હોય ત્યાં પણ ધિરાણ સહેલાઈથી મળી જાય છે. ને ઓમાં એનું મહત્ત્વ હોય છે, આમાં એનું લીલી લીગલી કાંઈ પ્રોસેસ હોતી નથી. આમ ઉપર મુજબ બંને પ્રકારના બજારોમાં મધ્યસ્થીઓ સંસ્થાઓની લાક્ષણિકતાની દ્રષ્ટિએ એકબીજાથી જુદા જુદા હોય છે. આ આપણે નાણાં બજારના મધ્યસ્થીઓના વિભાગો જોયા, નિયંત્રિત વિભાગ અને અનિયંત્રિત વિભાગ. હવે આપણે નાણાં બજારનું મહત્ત્વ અને નાણાં બજારના કાર્યો જોશે. તો નાણાં બજારનું મહત્ત્વ જોઈએ તો આધુનિક યુગમાં નાણાં બજાર એ અર્થતંત્રની અત્યંત અગત્યની સંસ્થા છે. જેટલી અગત્ય આપણા શરીરમાં હૃદયની છે, એટલી જ અગત્ય અર્થતંત્રમાં નાણાં બજારની છે. કારણ કે જેમ હૃદય મારફતે જુદી જુદી શીરાઓ અને ધમનીઓ દ્વારા શરીરના જુદા જુદા ભાગોમાં લોહીને પહોંચાડીને શરીરને ચેતનવંતું અને ધબકતું રાખાવી શકાય છે, તે જ રીતે નાણાં બજાર મારફતે જુદી જુદી સંસ્થાઓ દ્વારા અર્થતંત્રના જુદા જુદા આર્થિક ક્ષેત્રોને નાણાકીય જરૂરિયાતો પૂરી પાડીને અર્થતંત્રને ચેતનવંતું અને ધબકતું રાખી શકાય છે. આમ અર્થતંત્રમાં વેપાર વાણિજ્ય તથા ધંધાકીય કામગીરીઓના સરળ સંચાલન માટે નાણાં બજારની સેવા મહત્ત્વની બની છે. કારણ કે નાણાં બજાર દ્વારા જ નાણાં ઉછીના આપનાર અને લેનાર એકબીજાના સંપર્કમાં આવે છે. ગમે એટલા મોટા ધિરાણ ભંડોળ રોકાણ માટે મેળવી શકાય છે. આ જ રીતે નાણાં બજાર ખૂબ જ ઝડપીથી અને સરળતાથી અને સહી સલામત રીતે વેપાર જગતને નાણાં પૂરા પાડે છે. નાણાં બજાર ઉત્પાદકો અને કાચો માલ, વહીવટ ખર્ચાઓ તેમજ વેતનની ચૂકવણી માટે નાણાંની જરૂર પડે છે તે પૂરા પાડી ઉત્પાદકોને રાહત કરી આપે છે. આમ કોઈ પણ દેશમાં નાણાં બજારનું ખૂબ જ મહત્ત્વ છે. તો હવે આપણે નાણાં બજારના કાર્યો જોઈએ. આ આપણે નાણાં બજારનું મહત્ત્વ જોઈ કે તે શેમાં ધિરાણ આપે છે, ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે, રોજબરોજના ખર્ચાઓ કાઢવા માટે ધિરાણ આપે છે. હવે નાણાં બજારના કાર્યો જોઈએ તો નાણાંની જરૂરિયાતવાળા જેની પાસે ધિરાણ માટે ફાજલ નાણું પડેલું છે તે બંને ભેગા કરીને નાણાં આપવાનું કાર્ય કરે છે. નાણાં બજાર વિવિધ પ્રકારના સાખીના સાધનો પૂરા પાડીને નાણાં ભંડોળનો પુરવઠો જુદા જુદા લોકોને પ્રાપ્ય બનાવે છે. કાર્યક્ષમ નાણાં બજાર બજારતંત્રની ખામીઓ અને ગૂંચવણો ઉકેલે છે. તેને હળવી બનાવીને નાણાં ભંડોળની માંગને ઋતુગત જરૂરિયાત અનુસાર સંતોષે છે. વ્યાજના દરોમાં આવતા ઋતુગત પરિવર્તનોને અટકાવે છે. ધિરાણ મેળવનાર યોગ્ય વ્યક્તિ કે સંસ્થાને તે શક્ય તેટલા અંશે નીચા વ્યાજના દરે ધિરાણની સવલતો ઉપલબ્ધ બનાવે છે. સુગંધિત અને સુવ્યવસ્થિત નાણાં બજારના નાણાં ભંડોળને એક સ્તરેથી બીજા સ્તરે કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અવરોધો વિના પહોંચાડવામાં સહાયક બને છે. એટલે કે એક જગ્યાથી બીજા જગ્યાએ કોઈપણ સ્તરે મુશ્કેલી કે અવરોધો વિના પહોંચાડવામાં સહાયક બને છે. તે અર્થતંત્રને જોતી તરલતા પૂરી પાડે છે. ટૂંકા ગાળામાં ધિરાણો દ્વારા નફાકારકને ઉત્તેજન આપે છે. ઉત્પાદકોને નાણાંના કરકસરયુક્ત ઉપયોગ કરવાનું માર્ગદર્શન પૂરું પાડે છે. મંદીના સમયમાં નાણાં બજારના નીચા વ્યાજના દરે શાખ વિસ્તરણ દ્વારા ધિરાણો પૂરા પાડીને અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવાના સરકારને સહાયક બને છે. એટલે કે મંદીના સમયમાં નાણાં બજારના નીચા વ્યાજના દરે શાખ વિસ્તરણ દ્વારા ધિરાણો પૂરા પાડીને અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવાના સરકારને સહાયક બને અને ફુગાવાના સમયમાં નાણાં બજાર દ્વારા શાખ સંકોચનની નીતિ અપનાવવામાં આવે છે, વ્યાજના દરોમાં વધારો કરી દેવામાં આવે છે. આમ નાણાં બજાર શાખ સંકોચન કરીને ફુગાવાનું નિયમન કરવામાં સરકારને સહાયક બને છે. એટલે કે મંદીના સમયમાં ફુગાવાના સમયમાં નાણાં બજાર દ્વારા શાખનું સંકોચન થાય છે અને વ્યાજના દરોમાં વધારો થાય છે, જેના કારણે ફુગાવાનું નિયમન થાય છે અને નાણાં બજાર શાખ સંકુચન કરે છે. દેશમાં ફાજલ નાણાકીય સાધનો મૂડી ભંડોળને ઉત્પાદકીય હેતુઓ માટે ઉપયોગમાં ગતિશીલ બનાવવાનું તે અગત્યનું કાર્ય કરે છે. એટલે દેશમાં ફાજલ નાણાકીય સાધનો અને મૂડી ભંડોળને ઉત્પાદકીય હેતુઓ માટેના ઉપયોગમાં ગતિશીલ બનાવવાનું તે અગત્યનું કાર્ય કરે છે. સરકારે કલ્યાણલક્ષી યોજનાઓ માટે જરૂરી નાણાં મેળવી આપવાનું કાર્ય કરે છે. સરકાર તેની વિવિધ યોજનાઓને આ નાણાકીય સવલતો દ્વારા સરળતાથી પાર પાડે છે. આ જ રીતે કોઈપણ દેશના અર્થતંત્રમાં સુવ્યવસ્થિત અને સુદૃઢ નાણાં બજાર ઉપરોક્ત વિકાસપોષક કાર્ય કરીને રાષ્ટ્રના વિકાસમાં સહાયક બને છે. નાણાં બજારના સાધનો અને તેના કાર્યો જોઈએ તો નાણાં બજારના સાધનો અને તેના કાર્યો શું છે? તો પહેલું છે વચન ચીઠી, પછી ટ્રેઝરી બિલ, હજાર ધિરાણ, વિનિમય બિલ અથવા કોમર્શિયલ બિલ માર્કેટ, ઇન્ટર બેંક ટર્મ માર્કેટ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોમર્શિયલ પેપર બજાર અને મની માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ. આટલા છે એ નાણાં બજારના સાધનો અને તેના કાર્યો છે. તો નાણાં બજારના સાધનો આપણે જોયું નાણાં બજારનું મહત્ત્વ અને એના કાર્યો શું છે. હવે નાણાં બજારના સાધનો અને તેના
કાર્યો શું છે? તો નાણાં બજારમાં આર્થિક વ્યવહારોને પટાવટ માટે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, તેને નાણાં બજારના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. નાણાં બજારના આર્થિક વ્યવહારોના પટાવટ માટે જુદા જુદા જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને નાણાં બજારના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. હવે એ પેલું છે વચન ચીઠ્ઠી. તો નાણાં બજારના સાધનોમાં પેલું છે વચન ચીઠ્ઠી. નાણાં બજારનું આ સાધન સૌથી જૂનું સાધન છે અને આજે પણ તે વેપારી દુનિયામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એક પ્રકારની વચન ચીઠ્ઠી પણ કહેવામાં આવે છે. તેમાં નાણાં ઉછીના લેનાર વ્યક્તિ નાણાં ઉછીના આપનારને એક લેખિત પત્ર આપે છે. તેમાં તે વચન આપે છે કે ઉછીના લીધેલા નાણાં નિશ્ચિત સમયે પરત કરવામાં આવશે. અંદાજે આ પ્રકારના વચનપત્રો 90 દિવસના હોય છે. જે વ્યક્તિનું બેંકમાં ખાતું હોય તેવી ઋણ લેનાર વ્યક્તિની વચન ચીઠ્ઠી માન્ય ગણાય છે. વ્યક્તિ જ્યારે આ પ્રકારની વચન ચીઠ્ઠી પર નાણાં ઉછીના મેળવે છે ત્યારે તેને પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવતી નથી, પરંતુ ચાલુ વ્યાજના દરે તેમાંથી વટાવ કાપી બાકીની રકમ ચૂકવવામાં આવે છે. વર્તમાન સમયમાં વેપારી દુનિયામાં આ જ રીતે વટાવ કાપી નાણાં ઉછીના મેળવવામાં આવે છે. આ પ્રકારની પ્રોમિસરી નોટમાંથી જ વટાવનો સિદ્ધાંત વિકાસ પામ્યો છે. યુએસ તથા ભારતમાં આ પ્રકારના વચનપત્રો ઠીક ઠીક પ્રચલિત જોવા મળે છે. પછી ટ્રેઝરી બિલ. જે બજારમાં ટ્રેઝરી બિલનો વ્યવહાર ચાલુ હોય તેને ટ્રેઝરી બિલ માર્કેટ કહેવામાં આવે છે. વ્યવહાર ચાલુ હોય તેને ટ્રેઝરી બિલ માર્કેટ કહેવામાં આવે છે. ભારતમાં આ પ્રકારના ટ્રેઝરી બિલ સામે સરકાર ટૂંકી મુદત માટે આરબીઆઈ પાસેથી નાણાં ઉછીના મેળવે છે અને તેના પર નિશ્ચિત વ્યાજ કે કમિશન ચૂકવે છે. આ બિલ્સમાં ઉપયોગ મુખ્યત્વે સરકાર ચાલુ ખાધને પહોંચી વળવા ટૂંકાગાળા માટે કરે છે. રાજ્યનો ખર્ચ જ્યારે તેની આવક કરતાં વધી જાય ત્યારે સરકાર આ પ્રકારની ટૂંકી મુદતનું ધિરાણ મેળવી પોતાની મહેસૂલી ખાધ દૂર કરે છે. ભારત સરકાર આ સાધનોનો વારંવાર ઉપયોગ કરે છે. કોઈ વાર રિઝર્વ બેંક આ પ્રકારની ટૂંકી મુદતના બિલ્સને લાંબા ગાળાના બોન્ડમાં પર ફેરવી નાખે છે. ઇંગ્લેન્ડમાં પણ ધ બેંક ઓફ ઇંગ્લેન્ડ આ પ્રકારના બિલ્સ વટાવી આપે છે. યુએસએમાં પણ એનો ઉપયોગ થાય છે. આ પ્રકારના ટ્રેઝરી બિલની મુદત 91 દિવસથી 1 વર્ષ સુધીની હોઈ શકે છે અને ભારતમાં હાલ 3 પ્રકારના ટ્રેઝરી બિલ્સ વધુ પ્રચલિત છે. 14 દિવસના, 91 દિવસના અને 364 દિવસના બિલ્સ પ્રચલિત છે. ભારતમાં આ પ્રકારનું ટ્રેઝરી બિલ માર્કેટ ઘણું જ અવિકસિત છે. આરબીઆઈ સિવાય તેના કોઈ અન્ય મોટા ખરીદનારો હોતા નથી. આરબીઆઈ પણ એક મૂક પ્રેક્ષક તરીકે સરકાર પાસેથી મેળવેલા આ બિલ્સ પોતાની પાસે સાચવી રાખે છે અને તેને બહુ પ્રભાવિત પ્રતિભાવ આપવામાં આવતો નથી. અલબત્ત આરબીઆઈ સિવાય વેપારી બેંકો, રાજ્ય સરકાર પણ આ પ્રકારના બિલ વટાવી આપે છે, પરંતુ તેનું વિશેષ પ્રમાણ જોવા મળતું નથી. એલઆઈસી અને યુટીઆઈ પણ હવે આ ક્ષેત્રે પ્રવેશ કરી ચૂકેલ છે, જ્યારે યુએસએ અને ઇંગ્લેન્ડમાં નાણાં બજારના એક મહત્ત્વના સાધન તરીકે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. તેના પરિણામ ઉપરોક્ત બંને દેશોના ખુલ્લા બજારની નીતિ વધુ સફળ રહેવા પામી છે. તો ભારતમાં 1997 બાદ હવે કેન્દ્ર સરકાર તેને વધુ પ્રચલિત બનાવવા અને તેનું બજાર વિકસાવવામાં પ્રયત્નો હાથ ધરે છે. પછી છે હાજર ધિરાણ. તો તેને માંગ અને હાજર ધિરાણ તેને માંગ અને સૂચના બજાર તરીકે ઓળખાવી શકાય. અલબત્ત બધા જ વિકસિત નાણાં બજારોમાં આ પ્રકારનું કોલ મની માર્કેટ અસ્તિત્વમાં જોવા મળે છે. સમગ્ર નાણાકીય વ્યવસ્થામાં આ બજાર સૌથી વિશેષ સંવેદનશીલ બજાર ગણાય છે. નાણાં બજારના પુરવઠામાં થતો કોઈ પણ ફેરફાર અને નાણાંની માંગમાં થતા ફેરફારો તેમાં તુરંત પ્રતિબિંબિત થાય છે. ભારતમાં આ પ્રકારનું બજાર મુંબઈ ખાતે છે, ઉપરાંત ચેન્નઈ અને કોલકાતા ખાતે પણ તેના મથકો કેન્દ્રીય સ્થાને થયા છે. આ ત્રણેયમાં મુંબઈ ખાતેનું બજાર વિશેષ મહત્ત્વનું ગણાય છે. આ પ્રકારના બજારમાં નાણાંની ધીરધાર લેતી દેતી એક દિવસ માટે કરવામાં આવે છે, અર્થાત તો તેમાં નાણાં ઉછીના લેનાર 24 કલાકમાં તે પરત કરવા પડે છે. આથી તેને કોલ મની કે ડિમાન્ડ મની કે નોટિસ મની કહેવામાં આવે છે. આ જ રીતે મેળવેલ નાણાં કે લોન બીજા દિવસે પુનઃજીવિત રાખવામાં આવે કે ન પણ કરવામાં આવે તો આ સાધનોને પણ કહેવામાં આવે છે. પરિશિષ્ટ વેપારી બેંકો, સહકારી બેંકોમાં તેમજ
તેમજ ફાઇનાન્શિયલ હાઉસ ઓફ ઇન્ડિયા આ પણ પ્રકારની કામગીરી બજાવે છે. તો વેપારી બેન્કો તેમની પાસેના ફાજલ નાણાંનો આ જ રીતે 24 કલાક માટે પર ઉપયોગ કરીને કમાણી કરે છે. ખાસ કરીને મોટા શહેરોમાં મોટી વેપારી બેન્કો પાસે જ્યારે વધારાની તરલતા હોય ત્યારે ઘણીવાર તેનો ઉપયોગ મોટા વેપારી એકમો કરે છે અને પોતાનો ધંધો વિકસાવી શકે છે. ખાસ કિસ્સામાં તો UTR, LIC, GIC, IDBI ને NABARD જેવી સંસ્થાઓએ આ પ્રકારના બજારમાં નાણાં ઉછીને આપવાની કામગીરી કરવા દેવામાં આવે છે. અને વેપારી બેન્કોમાં ધ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની તરલતા સૌથી વધુ મજબૂત હોવાથી આ બજારમાં પોતાના કાર્યો બજાવે છે, એટલે કે નાણાં ઉછીના આપે છે. પછી છે વિનિમય બિલ અથવા કોમર્શિયલ બિલ માર્કેટ. તો નાણાં બજારનું આ ઉપકરણ સાધન પણ મહત્ત્વનું સાધન ગણવામાં આવે છે. વિનિમય બિલ્સ એ વેપારી બિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તે સ્વરૂપે મહંદસે વચન ચીઠીને મળતું આવે છે. આ બિલ્સ પર જે વ્યક્તિએ ઋણ લીધું હોય તે બેંક દ્વારા સ્વીકારવામાં આવે છે. નાણાં ઉછીના આપનાર કે આ કિસ્સામાં કાં તો વેપારી બેંક હોય છે અથવા તો દલાલો મધ્યસ્થી તરીકે કામ કરતા હોય છે. આ પ્રકારના વિનિમય પત્રો વેપારી સોદાઓમાંથી ઉદ્ભવે છે અને પાકતી મુદતે તેના નાણાં લેનારને મળી જાય છે, એટલે કે નાણાં જે લે છે તે નાણાંના લેણદારને મળી જાય છે. આ જ મુદત નિશ્ચિત સમયની હોય છે, જેમ કે 1 માસ અથવા 91 દિવસ. ટૂંકમાં આ પ્રકારનું કોમર્શિયલ બિલ માર્કેટ એ એક પેટા બજાર છે કે જેમાંથી વેપારી બિલોની લેતી દેતીનો વ્યવહાર થાય છે. આ પ્રકારનું વેપારી બિલ એક વેપારી અન્ય વેપારી પર કે પેઢી પર લખી મોકલી આપવામાં આવતું હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના વિનિમય પત્રો દેશના આંતરિક વેપારમાંથી ઉદ્ભવતા હોય છે. જ્યારે પણ માલ ખરીદનાર કે ઉધારમાં લેનાર તેને માલ આપનાર વેપારી પાસેથી માલ ખરીદે ત્યારે તે આ પ્રકારના વિનિમય પત્ર લખી આપે છે, જેમાં તે નિશ્ચિત મુદત આપે છે. પરંતુ જો લેણદારને વચ્ચે નાણાંની જરૂર પડે તો પોતાની બેંકમાંથી તેને વટાવી તુરંત નાણાં મેળવી લે છે. અને બેંક જ્યારે વિનિમય પત્રની મુદત પાકતી હોય ત્યારે દેવાદારની બેંક પાસેથી વસૂલ કરી લે છે અને તે બદલ દેવાદારને કમિશન ખર્ચ કે વટાવ ભોગવવો પડે છે. ટૂંકમાં વેપાર વાણિજ્યને જીવિત રાખવા માટે તેમજ ટૂંકા ગાળામાં વેપારીઓ પોતાનો ધંધો ચાલુ રાખી શકે એ હેતુસર બજારની કામગીરી બજાવે છે. જ્યારે નાણાં ચૂકવવામાં દેવાદારના પક્ષે ઢીલ થાય ત્યારે ખાસ આ વ્યવસ્થા દ્વારા લેણદાર પોતાના નાણાં વસૂલી શકે છે. પછી છે ઇન્ટર બેંક ટર્મ માર્કેટ. ભારતના આ પ્રકારનું બજાર માત્ર વેપારી અને સહકારી બેન્કો માટે કામગીરી બજાવે છે. તેમાં નિર્ધારિત દરે કોઈ પણ જાતની કે બજાર જામીનગીરી કે તારણ વિના 14 થી 90 દિવસ સુધી ઉધાર લેતી દેતી માટે આ સાધન દ્વારા કામ થાય છે. આ બજારનો લાભ અન્ય સામાન્ય વેપારીઓને મળતો નથી, માત્ર વેપારી બેન્કો અને સહકારી બેન્કો પર પરસ્પર તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ટર બેંક ટર્મ માર્કેટમાં 14 થી 90 દિવસ સુધીની ઉધાર લેતી દેતી કરવામાં આવે છે. પછી છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ બજાર. થાપણોનું આ પ્રમાણપત્ર છે જે વેપારી બેન્કો દ્વારા થાપણ ધારકોને આપવામાં આવે છે. આ થાપણો નિશ્ચિત સમય મર્યાદા દ્વારી હોય છે. આ સાધનની સમય મર્યાદા 3 થી 12 માસ સુધીની હોય છે. આ પ્રમાણ એટલે સર્ટિફિકેટ પ્રણાલીગત ટર્મ ડિપોઝિટને મળતું આવે છે, પરંતુ નાણાં બજારમાં તેનો ઉપયોગ ટૂંકા ગાળા માટે કરવામાં આવે છે. તેના દ્વારા વેપાર કરી શકાય છે. માર્ચ 1989થી રિઝર્વ બેન્કે નાણાં બજારમાં શાખી સાધનોનો વ્યાપ વધારવા આ યોજના દાખલ કરી છે. 1989થી રિઝર્વ બેન્કે નાણાં બજારના શાખી સાધનોનો વ્યાપ વધારવા આ યોજના દાખલ કરી છે. તેનો ઉપયોગ ટૂંકા ગાળાના મૂડીરોકાણકારો કરી શકે છે, પરંતુ આ પ્રકારના CDS ઘણી જ મોટી રકમમાં હોય છે, એટલે ₹25 લાખથી 1 કરોડ સુધીના તેમાં વટાવ દર અને પ્રીમિયમનું ખર્ચ નાણાં ઉછીના મેળવનારને ભોગવવું પડે છે. એ પછી છે કોમર્શિયલ પેપર બજાર, એટલે કે તેને વ્યવસાયિક પત્ર એટલે CP પર કહેવામાં આવે છે. કોમર્શિયલ પેપર બજાર એટલે CP કહેવામાં આવે છે. આ પ્રકારના પત્રો વેપારી બેન્કો પાસેથી નાણાં ઉધાર લેનાર લીધા વિના સીધે સીધા બજારમાં ટૂંકા ગાળાની મૂડી માટે મોટી કંપનીઓ દ્વારા ઊભા કરવામાં આવે છે. CP નાણાં ઉધાર લેનાર કંપની કોઈ નિશ્ચિત તારીખ નાણાં પરત કરવાની ખાતરી કે વચન આપે છે, જેની મુદત સામાન્ય રીતે 3 થી 6 માસની હોય છે. આ નાણાકીય સાધનોનો બહોળો ઉપયોગ USA, UK, જાપાન તેમજ ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં થતો જોવા મળે છે. આ ઉપરાંત અન્ય દેશોમાં તે પૂરતા પ્રમાણમાં લોકપ્રિય છે. ભારતમાં તેની શરૂઆત 1990 થી જાન્યુઆરીથી થઈ છે અને કોપરેટર
ક્ષેત્રે ટૂંકાગાળાને મૂડી ઊભી કરવા માટે આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. લેણદાર અને દેણદાર એમ બંને પક્ષકારો તેમની જરૂરિયાત અનુસાર આ સાધનનો ઉપયોગ કરી શકે છે. સંસ્થા કે મૂડી રોકાણકારો માટે આ પત્ર ટૂંકાગાળામાં ઘણા ઉપયોગી બની રહે છે. ટૂંકમાં ટૂંકાગાળાના નાણાકીય સાધનો ઊભા કરવા માટે આ સાધનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ટૂંકાગાળાના નાણાકીય સાધનો ઊભા કરવા માટે આ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કોમર્શિયલ પેપર બજારને સીપી તરીકે ઓળખવામાં આવે છે. પછી છે મની માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ. આ યોજના પણ રિઝર્વ બેન્કે એપ્રિલ 1992થી શરૂ કરેલ. તેની પાછળનો મૂળભૂત ઉદ્દેશ વ્યક્તિગત રોકાણકારને વધારવાનું ટૂંકાગાળાનું નાણાં ભંડોળ પૂરું પાડવાનો રહેલો છે. શરૂઆતમાં આ યોજનાની કોઈ સ્પષ્ટ માર્ગદર્શન રૂપરેખા અસ્તિત્વમાં ન હતી, આથી તેને બહુ આવકારપાત્ર મળેલ નથી. તેથી તેને વધુ ખ્યાતનામ અને સરળ બનાવવા 1995થી રિઝર્વ બેન્કે તેને વધુ પરિવર્તનશીલ બનાવેલ છે અને તે જ રીતે વર્તમાન સમયમાં વધુ લોકપ્રિય બનાવવા પામેલ છે. હવે આપણે વિકસિત અને અલ્પવિકસિત નાણાં બજારના ભેદને સ્પષ્ટ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે નાણાં બજારનું વિકસિત અને અલ્પવિકસિત નાણાં બજારના ભેદને સ્પષ્ટ કરીશું. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. આપણે નાણાં બજારના મધ્યસ્થીઓનું નિયંત્રિત અને અનિયંત્રિત નાણાં બજાર જોયું, પછી નાણાં બજારનું મહત્ત્વ અને કાર્યો જોયા, લાક્ષણિકતાઓ જોઈ. આગળનો અભ્યાસ આપણે નાણાં બજારના પ્રકારોમાં જોશી, વિકસિત નાણાં બજાર અને અલ્પવિકસિત નાણાં બજાર. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.